સુરતમાં પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાનો આક્ષેપ, પૂના અને સરદાર માર્કેટમાં હપ્તારાજના આરોપ, એડવોકેટ મેહુલ બોગરાએ લગાવ્યા છે ગંભીર આરોપ. હપ્તા માટે પોલીસ વચેટિયાઓની સાથે રાખતી હોવાનો આક્ષેપ, અજાણ્યા શખ્સ ફરાર થતા હોવાનું જોવા મળ્યું છે વિડીયોમાં. સુરતમાં ક્યારે બંધ થશે પોલીસની આ હપ્તાખોરી, તે સવાલ. આપણે આ ચોકી છે ત્યાં દર શનિવારે શું લોકો કરે, પોલીસ વાળા શું કરે તમારી યાર? કેટલા પૈસા લે? 100-500 હજાર જેવી કેપેસિટી બદલ. માસ્ક કાઢી નાખો, કોઈ વાંધો નહીં, થોડો અવાજ થી બોલો. હા, કેટલા પૈસા લે? 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા જેવી કેપેસિટી. બરાબર, સ્લીપ આપે કે એમ જ? એમ જ. ક્યારે 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 ઉભા રહે? ગઈકાલે ઉભા હતા. બ્રિજની નીચે એક ટ્રાફિક પોલીસ ચોકી આવેલી છે. એ ચોકીની આજુબાજુમાં દર શનિવારે સવારે 5 થી 7 જ્યારે અંધારાનો સમય હોય એ સમયે 1-2 પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં હોય છે, કોન્સ્ટેબલ દરજ્જાના, અને 4-5 પોલીસના જે દલાલો કહેવાય, વચેટિયાઓ, મળતિયાઓ વિધાઉટ યુનિફોર્મ ઉભા હોય છે. અને લોકો પાસે જે ટેમ્પા ચાલકો, વાહન ચાલકો પસાર થાય એમની પાસેથી 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા ત્યાં સુધીનો હપ્તો લેવામાં આવે છે. એ અંગે મને અવારનવાર ફરિયાદ મળી હતી અને ત્યાં જઈને ત્યાં રેકી કરી અને પૂરતા પુરાવા બનાવી અને એ લોકોની ઉપર રેડ પાડી, આ જે પોલીસના મળતિયાઓ, વચેટિયાઓ અને ભ્રષ્ટાચારીઓ અને બેઈમાનો છે એમના ઉપર રેડ પાડી, અને એમના ઉપર રેડ પાડી એટલે તમામ પોલીસ કર્મચારીઓ, મળતિયાઓ બધા ચોખી મૂકી મૂકીને ફરાર થઈ ગયા.